વાત હવે માવઠાની તો નર્મદાના કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યું છે જ્યાં આજુબાજુના વિસ્તારમાં પણ કમોસમી વરસાદના અહેવાલ મળી રહ્યા છે વાતાવરણમાં અચાનક જ આ પલટો આવી ગયો અને તેને કારણે ઠંડીનું પ્રમાણ પણ આગામી દિવસોમાં વધી શકે છે તો જે રીતે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે અનુસાર આખરે માવઠાની શરૂઆત થઈ ચૂકી છે અને નર્મદાના કેવડિયાની અંદર માવઠું વરસ્યું છે અને તેને કારણે ઠંડી વધી છે અને આગામી દિવસોમાં પણ હજુ આવા જ માવઠાના આસાર છે એ તબક્કે ઠંડી વધારે ચમકારો બતાવેતું નવાય નહીં પરંતુ હજુ આગામી આઠ અને નવ તારીખ સુધી માવઠાની શક્યતા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે ત્યારે વરસાદને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધશે તેવી સ્પષ્ટ શક્યતાઓ અત્યારે જણાઈ રહી છે વરસાદને કારણે ઠંડીની વધારાને કારણે આ વિસ્તારમાં જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે કેવડીયા અને તેના આસપાસના વિસ્તારોમાં આગામી સમયની અંદર પણ આ જ પ્રકારે ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને હજુ પણ બે દિવસ માવઠાની શક્યતા રહેશે કે જેને કારણે હાલ તો શિયાળુ પાક લેનારા ખેડૂતોની ચિંતા પણ વધી છે આ સમગ્ર બાબતને લઈને સૌથી મહત્વ બાબત એ છે કે હજુ પણ હવામાન નિષ્ણાતો આગામી દિવસોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે